ફ્રેન્ડ્સ, શું કરો છો? તમે બધા મજા કરો છો ને? ચાલો આજે આપણે કંઈક શીખીએ. બાળકો, તમે આગળના ભાગમાં ગણિતમાં શું લાંબુ છે, શું ગોળ છે એ વિષય સમજ્યા છે. સમજ્યા ને? તો હવે આપણે એમાં આગળ વધીશું. તો પહેલા યાદ કરો કે આપણે ત્યારે શું કરેલું. અનુમાન વિશે ગેમ રમેલા, બરાબર છે ને? અનુમાનની રમત, બરાબર. પછી શું કરેલું બોલો? શું કરેલું? પછી આપણે પોસ્ટકાર્ડની પ્રવૃત્તિ કરેલી, યાદ છે ને? મને ખબર છે તમે બધાએ ઘરે જરૂર કરી હશે, કરી તો છે ને બાળકો? તો હવે આજે આપણે કંઈક નવું શીખીશું. બાળકો, આજે હું તમને ઉખાણા પૂછીશ, તમારે એનો જવાબ આપવાનો છે. જવાબ આપશો ને બાળકો? ચાલો, બહુ સરળ છે, તમને સમજ પડી જશે. બાળકો, એવું તો શું છે જે તમને ઘણું ભાવે છે? ખાવામાં એ ઠંડુ ઠંડુ લાગે છે અને એનો સ્વાદ કેવો છે? મીઠો મીઠો. બોલો, શું છે? યાદ કરો. તમે ઘણી વાર પપ્પાને પણ કહો છો, ચાલો પપ્પા આપણે ખાવા જઈએ. યાદ કરો, ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ. બરાબર છે, ખબર છે ને? ઓકે બાળકો, હવે બીજો ઉખાણો છે, તમારે જવાબ આપવાનો છે. જેનું શાક બનાવવામાં આવે છે અને એ બાળકોને સહેજ પણ ભાવતું નથી, સહેજ પણ નહીં હા. અને એની સપાટી ખરબચડી હોય છે અને કલર કેવો હોય છે? લીલો. બોલો, શું છે? યાદ કરો બાળકો, શાક છે, એનો સ્વાદ કરવો છે, એની સપાટી ખરબચડી છે. યાદ કરો. નથી યાદ આવતું? ચાલો હું કહું. ઓકે, કારેલું. સમજ પડે છે તમને? જો કારેલાનો કલર કેવો હોય છે? લીલો. એની સપાટી કેવી હોય છે? ખરબચડી. એ સ્વાદે કેવું લાગે છે? કડવું, ભાવતું જ નથી. અને એનું શાક બને છે તો એ છે કારેલું. ચાલો હવે ત્રીજો ઉખાણો પૂછું છું. બાળકો, તમે રાત્રે આકાશ જુઓ છો ને? આકાશમાં તમને ઝગમગ ઝગમગ શું દેખાય છે? તે ચાંદો પણ ત્યારે દેખાય છે અને કોઈક વાર ઝમકે છે તો કોઈક વાર દેખાયા જ કરે છે. તો બોલો, એ શું કહેવાય? યાદ કરું જલ્દી. તમને ખબર જ છે, ખબર છે ને? બોલો, શું? તારા. બરાબર છે. તો બાળકો, આ ઉખાણા પરથી તમને અનુમાન કરતા આવડી ગયું ને કે તમારે વિચારીને અનુમાન કરીને જવાબ આપવાનો છે. તો આપણી જે ગેમ પહેલા આપણે ભાગમાં રમેલા અનુમાનની ગેમ, તેવી જ અહીં પણ આપણે આ રીતે કરવાનું છે. બાળ મિત્રો, આજે આપણે આકારો વિશે સમજીશું. આકારો કયા કયા છે તેનું તમને સમજ પડી જશે. આપણે અમુક ઉદાહરણો લઈને એ વિશે શીખીએ અને સમજીએ, બરાબર છે? તો ચાલો હવે આપણે શીખીએ. બાળ મિત્રો, ચાલો તમે અનુમાન લગાવજો કે હું તમને શું કહું છું અને સમજીને જવાબ આપજો, બરાબર છે? સાંભળજો. જુઓ, જેની ચાર બાજુ એક સરખી છે. શું? ચાર બાજુ એક સરખી છે અને તેને ચાર ખૂણા છે. બોલો, એ શું કહેવાય? બોલો બાળકો, યાદ કરો. ચોરસ. શું કહેવાશે? ચોરસ. જુઓ, દેખાય છે તમને ચોરસ? સાંભળો બાળકો, હવે બીજી વસ્તુ જોઈએ, બરાબર છે? ચાલો યાદ રાખજો હા, અને ધ્યાનથી સાંભળજો. જેની બંને બાજુ સરખી છે, સામસામેની બંને બાજુ સરખી હોય અને જેને ચાર ખૂણા હોય, બોલો બાળકો શું કહેવાશે? યાદ કરો, સામસામેની બંને બાજુ સરખી અને ચાર ખૂણાઓ હોય છે, બોલો લંબચોરસ. જુઓ લંબચોરસ, સમજ પડે છે? જુઓ, સામસામેની બંને બાજુઓ સરખી અને જેને ચાર ખૂણાઓ આવે છે, ખબર પડે છે ને? તેને લંબચોરસ કહેવાશે. જે ચારે બાજુથી ગોળ ગોળ હોય છે, જેને કોઈ બાજુ નથી
અને કોઈ ખૂણા નથી. બોલો ઈશુ કેવા છે બાળકો? બોલો તો, ફરી બોલું છું, યાદ કરજો હા. જે ચારે બાજુથી ગોળ ગોળ હોય છે, જેને કોઈ બાજુ નથી અને કોઈ ખૂણા નથી, બોલો એ શું કહેવાય છે? ગોળ. તો જુઓ બાળકો, આ ગોળ છે, સમજ પડે છે? બાર મિત્રો, હવે જવાબ આપજો. જેની ત્રણેય બાજુ હોય છે અને એક સરખી હોય છે અને એને ત્રણ ખૂણા હોય છે, બોલો બાળકો એ શું કહેવાય? બોલો બાળકો, ત્રિકોણ. જુઓ દેખાય છે, એને ત્રણ બાજુ છે, એક બે ત્રણ, અને ત્રણેય બાજુ એની એક સરખી છે અને ત્રણ ખૂણા. જુઓ એક બે અને આ ત્રણ, ત્રણ ખૂણા હોય છે તો એને કહેવાશે ત્રિકોણ. બાળકો આપણે બધા આકારો સમજી ગયા ને? તો ચાલો હવે આપણે બધા આકારના થોડા થોડા જુદા જુદા શેપ જેવા આકારો વાળી વસ્તુઓ લઈને એને ગોઠવીએ અને સમજીએ કે આ કયા આકારમાં આવશે, એ બધું તમારે જોવાનું છે અને કહેવાનું પણ છે. સમજો હા બાળકો, આ બહુ જરૂરી છે, આકારો વિશે સમજવાનું છે. આપણે આ વિશે તમે ધ્યાનથી સાંભળી લેજો. બાળકો જુઓ, આ ચોરસ છે, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ. તો આપણે બધી વસ્તુઓ ક્યાં રહેશે અને ક્યાં આવશે તે વિશે સમજીએ, બરાબર છે? આપણે હમણાં સમજી ગયા ને? તો એ જ વસ્તુ આપણે અહીં જોવાની છે અને કરવાની છે. જુઓ આ ત્રિકોણનો શેપ છે ને, તો ક્યાં આવશે? અહીં, બરાબર છે? હવે જુઓ આ શું છે, લંબચોરસ, તો લંબચોરસ અહીં આવશે. આ જુઓ ચોરસ દેખાય છે ને, તો ચોરસ અહીં આવશે. અને આ છે ગોળ, તો ગોળ ક્યાં આવશે? અહીંયા, બરાબર છે? તો ચાલો હવે આપણે બધી વસ્તુઓ બરાબર મૂકીએ. જુઓ બાળકો, અહીં મેં બધી વસ્તુઓ મૂકી છે, તો તમારે પણ મને કહેવાનું છે કે હું કયા મૂકું અને કયા ખાનામાં મૂકું, બરાબર છે? જુઓ આ દેખાય છે ગોળ ગોળ બંગડી, જુઓ દેખાય છે ને? મમ્મી પાસે પણ છે, મમ્મી પહેરે છે ને? તો જુઓ આ ગોળ છે, તો ક્યાં આવશે? આ ગોળ પાસે, બરાબર છે? દેખાય છે ને? ચાલો હવે આ જુઓ શું છે, ત્રિકોણ જેવું દેખાય છે, તો એ અહીં આવશે. બાર મિત્રો જુઓ, આ શું દેખાય છે તમને? કયો શેપ દેખાય છે? જુઓ ધ્યાનથી જુઓ, ચોરસ. તો આપણે એને ક્યાં મૂકીશું? અહીં, બરાબર છે? હવે જુઓ આ, આ બરાબર દેખાય છે તમને? કેવો શેપ દેખાય છે જુઓ? આમાં આવશે, આમાં આવશે, આમાં આવશે, આમાં આવશે, બરાબર છે? તો અહીં આ ગોળ શેપ છે. તો હવે મને કહો કે આ, આ કોના જેવો શેપ દેખાય છે? કેવો આકાર છે જુઓ, ધ્યાનથી જુઓ. ક્યાં મૂકું? અહીંયા, અહીંયા મૂકું. હા, લંબચોરસ છે. હવે જુઓ બાળકો, આ છે નાસ્તાનો ડબ્બો. અહીં નાસ્તાનો ડબ્બાનો આકાર આવો છે. તમારા નાસ્તાનો ડબ્બાનો આકાર જુદો પણ હોય, તો અહીં આ જે છે તો તે ક્યાં આવશે? ચાલો બોલો મને કહો, ક્યાં આવશે? બોલો 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 બોલો, અહીં. આ ચોરસ છે, બરાબર છે? જુઓ બધી બાજુ એની સરખી છે, બરાબર છે? ઓકે, હવે આગળ જઈએ. જુઓ આ છે ત્રિકોણ, તો અહીં ત્રિકોણ પાસે આવશે. જો અહીં એનો શેપ અલગ દેખાય છે, પણ આપણે આ રીતે એને ત્રિકોણ મૂકીશું. હવે જુઓ આ શું દેખાય છે, કેવો કેવો આકાર છે આનો? ગોળ, તો ગોળ અહીં આવશે. બાળકો હવે જુઓ આ નોટબુક, હવે મને કહો કે આ આનો આકાર કેવો દેખાય છે? જુઓ આ બાજુ, આ બાજુ સરખી છે, આ બાજુ, આ બાજુ સરખી છે, તો સામ સામેની બે બાજુઓ સરખી હોય તેનો આકાર ક્યાં હોય?
બોલો ચોરસમાં હોય લંબચોરસમાં હા સામસામેની બાજુ સરખી હોય એટલે લંબચોરસ તો આ બુક શું ક્યાં આવશે લંબચોરસમાં બાળ મિત્રો આજે તમે બધા આકારો વિશે સમજી ગયા ને બધી વસ્તુઓ દ્વારા પણ તમે સમજ્યા બરાબર છે ને અને તેના આકારો શોધતા પણ શીખી ગયા તો બાળકો હવે બધી જે પ્રવૃત્તિઓ આપી છે તે તમારે ઘરે કરવાની રહેશે અને જોવાનું છે કે કયા શેપમાં એ વસ્તુઓ આવે છે હવે બધા આકારો વિશે તમને સમજ હોવી જરૂરી છે તો બાળકો આટલી વસ્તુ તમારે આજે શીખવાનું હતું તે શીખી ગયા ઓકે તો બાય.